શહેરમાં અનેક સ્થાનો પર વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. શહેરના લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવા ઉદ્યોગપતિ મોહનભાઈ બારાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ઓખા ન્યાય મંદિરમાં જજના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખ રઘુભા માણેક તથા મોટી સંખ્યામાં વકીલો અને ઓખા મરીન પોલીસ સ્ટાફે હાજર રહીને ધ્વજવંદન કરી સલામી આપી હતી. આજે 26 જાન્યુઆરી 2020 અર્થાત 71મો પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે ઓખા નગરપાલિકા હાઈસ્કૂલમાં ધ્વજવંદન બાદ પ્રભાત ફેરી છે. હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં અમારા મોહનભાઈ બારાઈ જે ઓખાના અગ્રગણી છે તેમના વરદ હસ્તે ધ્વજવંદન થશે. ત્યારબાદ હોમગાર્ડ સ્ટાફ, ઘણા બધા સ્ટાફ ઉપસ્થિત રહેશે, મહેમાનો ઉપસ્થિત રહેશે, અતિથિગણ ઉપસ્થિત રહેશે. ત્યાં ઘણા બધા પ્રોગ્રામ થવાના છે અને ઓખા નગરપાલિકા હાઈસ્કૂલના 11 અને 12 ધોરણના જે તલવારની એક કલા પ્રદર્શન કરશે, જે કલા પ્રદર્શન આપણે સૌ માણીશું. જય હિન્દ, વંદે માતરમ. આજરોજ આપણે 26મી જાન્યુઆરીની ઉજવણી કરી ચૂક્યા છીએ અને ઓખા હાઈસ્કૂલ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ અવનવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો અને તેમાં ખાસ કરીને આજે ઓખા લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં 26મી જાન્યુઆરીની આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ઓખાના તન મન ધનથી નિસ્વાર્થ ભાવે સેવા કરનાર એવા મોહનભાઈ બારાઈએ ધ્વજવંદન કર્યું અને ધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત આજે ખાસ જો કોઈ ડાન્સ જે છે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હોય તો તે છે અમારા બાળકોનો તલવાર રાસ. લોકો જે છે એ ખૂબ જ આકર્ષાયા હતા અને બાળકોએ પણ ઘણા સમયથી પ્રેક્ટિસ લઈ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઓખા મરીન પોલીસ, હોમગાર્ડ અને અવનવું જે ગવર્મેન્ટ કર્મચારીઓ જે છે એ હાજર રહ્યા હતા અને ખાસ કરીને ન્યાયાલયમાં ઓખાના જજ સાહેબશ્રીએ ધ્વજવંદન કરી અને તિરંગાને સલામી આપી હતી.